ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે અંગ્રેજી વિષય શીખીશું. પાના નંબર 52 અને 53. એન ફોર નેસ્ટ અને એન ફોર નર્સ. ચલો, આ કેપિટલ એન અને સ્મોલ એન, આપણે આજે સ્મોલ એન લખવાનો છે અને નીચે સ્મોલ અને કેપિટલ બંને લખવાના છે. આપણે અહીંયા એને 10 બાર ગૂંટીશું. જો સ્મોલ છે એટલે આ બે ભૂરી લાઈનની વચ્ચે જ આવશે. પહેલાં ઊભી લીટી અને પછી આમ. એન એન સ્મોલ એન, એન ફોર નેસ્ટ, એન ફોર નોઝ, એન ફોર નર્સ. એન કેટલી વાર ગૂંટવાનું? 10 વાર. હવે અહીંયા ટપકાવાળી લાઈન એન. એન ફોર નેસ્ટ, એન ફોર નર્સ. ટપકાવાળી લાઈન પૂરી કરવાની. હવે અહીંયા જાતે લખવાનું એન ફોર નેસ્ટ, એન ફોર નર્સ, એન ફોર નેસ્ટ, એન ફોર નર્સ. કે હવે અહીંયા જો કેપિટલ એન પણ લખવાનો છે અને સ્મોલ એન પણ લખવાનો છે. એન અને સ્મોલ એન, કેપિટલ એન, સ્મોલ એન. તમે કેપિટલ એન તો જુનિયરમાં શીખી જ ગયા છો. કેપિટલ એન, સ્મોલ એન. હવે અહીંયા જાતે લખવાનું કેપિટલ એન, સ્મોલ એન, કેપિટલ એન, સ્મોલ એન. આજની તારીખ લખવાની 10/2/21. એવી જ રીતે તમારે સામેના પાના ઉપર પણ પહેલાં 10 વાર ગૂંટવાનું છે, પછી પહેલાં સ્મોલ એન લખવાનો અને પછી કેપિટલ એન અને સ્મોલ એન. અને અહીંયા પણ આજની તારીખ મારવાની 10/2/21. હવે પાછળ. ઓ ફોર ઓરેન્જ ને ઓ ફોર ઓક્સ. ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓક્સ. ચલો આપણે પહેલાં એને 10 વાર ગૂંટીશું. O for orange, O for orange, O for ox, O for orange, O for ox. 10 વાર ગૂંટાઈ જાય પછી અહીંયા નીચે. O for orange, O for orange, O for orange, O for orange. ટપકાવાળે કરવાનું પછી જાતે લખવાનું. O for orange, O for orange, O for ox. હવે નીચે કેપિટલ ઓ અને સ્મોલ ઓ. તો કેપિટલ ઓ લાલ લાઈને અડીને ભૂરી લાઈન સુધી કરવાનો છે. ઓ કેપિટલ ઓ, સ્મોલ ઓ, કેપિટલ ઓ, સ્મોલ ઓ. હવે અહીંયા જાતે પહેલાં કેપિટલ ઓ પછી સ્મોલ ઓ. કેપિટલ ઓ, સ્મોલ ઓ, કેપિટલ ઓ, સ્મોલ ઓ. એવી જ રીતે અહીંયા સુધી લખવાનો. અહીંયાની તારીખ 10/2/21. એવી જ રીતે સામેના પાના ઉપર પણ 10 વાર ગૂંટવાનું છે અને પાછી લખવાનું છે. ઓકે, અહીંયા પણ આજની તારીખ મારવાની 10/2/21. ઓકે, થેન્ક યુ.